બેંકની અંદર મૂકેલા પૈસા કમ્પલસરી 5 વર્ષે ઉપાડી લેવા પડે? નહીં. તમે ઉપડી ગયા તો પણ તમારા દીકરાને મળે કે ના મળે? મળી શકે. તમે પરલોકમાં ચાલ્યા ગયા, તમારા રૂપિયા અહીંયા પડ્યા છે, તો તમારા કર્મો પણ તમારી સાથે આવશે. જ્યાં સુધી કર્મ ભોગવાશે નહીં ત્યાં સુધી કર્મ અંદર જમા પડ્યું છે. હા, કોઈ જોરદાર તપશ્ચર્યા કરી, જોરદાર આરાધના કરી નાખી તો એ કર્મ ટ્રાન્સફર પણ થઈ જાય, અશુભ માંથી શુભમાં ટ્રાન્સફર પણ થાય. એવી રીતના સારા ધર્મ કર્યા પછી જબરજસ્ત પાપ કર્યા તો જે પુણ્ય કર્મ જમા થયું હતું એ પુણ્ય સેમાં ટ્રાન્સફર થઈ જાય. એવરીથિંગ ઇઝ અ પોસિબલ, બધું જ છે. ભગવાન મહાવીરે ત્રીજા ભવની અંદર બાંધેલું કર્મ 27મા ભવમાં ઉદયમાં આવ્યું, એનો મતલબ શું થયો? વચ્ચે ડિફરન્સ કેટલો છે? અસંખ્ય કાળનો છે. કારણ કે એક એક દેવલોકમાં જાય એટલે અસંખ્ય કાળ વીતી જાય, તો અસંખ્ય કાળ પછી પણ એ નીચ ગોત્ર કર્મ ઉદયમાં આવ્યું એ બતાવે છે કે આ ભવમાં બાંધેલું કર્મ અસંખ્ય કાળ સુધી જમા રહે છે. એક દેવલોક મળી ગયો આવતા ભવમાં, એટલા માત્રથી રાજી નહીં થઈ જતા, એ પછી તમારા ભૂકા કાઢી નાખશે આ બધા કર્મો. તો હું એ કહેતો કે તમે કોઈક નબળી પડે અશુભ આયુષ્ય બાંધી લીધું તો તમારે ભોગવવું જ પડશે, એમાં કોઈ ફેરફાર નહીં. આખી જિંદગીમાં આયુષ્ય કર્મ જ એક એવું છે કે જે માત્ર સિંગલ ટાઈમ બંધાય છે. સાંભળજો, આ હું શું કરું છું ખબર? ચોકલેટની અંદર ટેબ્લેટ નાખીને આપું છું. આગળ પાછળ તમને જોક્સ ટૂચકો આપી દઈશ, એક સ્ટોરી કહી દઈશ, પણ ખરેખર પદાર્થ તો આ બધા સમજવા જેવા છે. કાલે ગમ્યા હતા કે નતા ગમ્યા? કાલના પદાર્થ ગમ્યા હતા, બસ તો હજી થોડાક પદાર્થ સમજવા જેવા છે.